ભાજપ દ્વારા સંગઠનની રચના કરવામાં આવી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક કાર્યકરો અને આગેવાનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કોંગ્રેસ છોડીને મોટી આશાએ ભાજપમાં આવેલા આગેવાનોમાં ખાસ અસંતોષ જોવા મળી રહ્યો છે અને હવે સંગઠન રચના સમયે બહાર આવી રહ્યો છે। તણા સંગઠનમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આગેવાનોની 2.5 વર્ષ પહેલા પાલિતાણા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। કોંગ્રેસની નગરપાલિકામાં બહુમતી હોય તેવા સંજોગોમાં ભાજપની સત્તા સ્થાપવા માટે ભાજપ દ્વારા કોંગ્રેસ ઓમદેવસિંહ સરવૈયા સહિતના 4 નગરસેવકોને તોડજોડની નીતિથી રાજકીય દાવપેચ રચી અને ભાજપમાં ભેરવી અને ભાજપની સત્તા સ્થાપવામાં આવી હતી। જો કે હવે જ્યારે હાલ ભાજપની સંગઠનની રચના થઈ રહી છે ત્યારે કોંગ્રેસમાંથી પોતાની પેનલ સાથે આવેલ ઓમદેવસિંહ સરવૈયાની કારોબારીમાં નિમણૂક કરાઈ, પરંતુ તેમની સાથે આવેલા 3 નગરસેવકોની ઉપેક્ષા કરવામાં આવતા ઓમદેવસિંહ સરવૈયાએ નિમણૂક સાથે જ રાજીનામું ધરી દીધું હતું। તેમણે રાજીનામામાં જણાવ્યું કે મારી સાથે આવેલ 3 સભ્યોને લેવામાં આવ્યા નથી, જે મારા સિદ્ધાંત વિરુદ્ધ છે। હું અને મારા સાથીઓ ભાજપમાં જ છીએ અને જ્યારે જરૂર પડે ત્યારે કામ કરવા તૈયાર જ છીએ। જો કે સામે ભાજપ આગેવાનો દ્વારા બચાવ કરતા જણાવ્યું હતું કે શરત ચૂકથી તેમના નામ સંગઠનમાં લેવાના રહી ગયા હતા। હાલ તેમનો સંગઠનોમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેઓનો સંતોષ દૂર થઈ ગયો છે। જો કે ભાજપ સંગઠનમાં કોંગ્રેસમાંથી આવેલા લોકોને લેવામાં ન આવે તો તેઓ નારાજ થઈ રહ્યા છે અને જો લેવામાં આવે તો ભાજપમાં વર્ષોથી કામ કરતા કાર્યકરો નારાજ થાય છે। ત્યારે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું રાજકીય વરાંકો આવે તે જોવાનું રહ્યું। વિશાલ સાગઠિયા, JDSTV, પાલિતાણા। બે દિવસ પહેલા ભાજપ શહેર ભાજપ દ્વારા કારોબારી સમિતિની વિસ્તૃતીકરણ કરવામાં આવેલ, જેમાં કારોબારી સભ્ય તરીકે મારું નામ સામેલ કરવામાં આવેલ, પરંતુ આજથી 2 વર્ષ પહેલાં જ્યારે ભાજપની બોડી બેસાડવાની નક્કી થયું, પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થઈ, ત્યારે હું મારા 3 સાથી સદસ્યોને લઈ અને કોંગ્રેસને અલવિદા કરી અને ભાજપમાં આવેલ, ભાજપને ટેકો આપી અને ભાજપની બોડી બેસાડી। પછી જ્યારે અત્યારે હાલમાં કારોબારી સભ્યોમાં બધાને લેવાના થયા, મને લીધો, પછી તમામ ભાજપના જે કાંઈ કાઉન્સિલરો છે તમામને કારોબારી સભ્યોમાં લીધા, મારી સાથે આવેલા 3 સભ્યોને લીધેલ નહીં, જેને લીધે મેં કારોબારી સભ્ય પદેથી રાજીનામું આપી દીધેલ છે। આગળની રણનીતિ હવે પછી હું મારા સભ્યો સાથે વિચાર વિમર્શ કરી અને આગળનું નક્કી કરશું।